સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે અત્યારે સ્ટાર્ટિંગમાં રક્ષાબંધન માટેનું ટેટસ જોયું છે તો આ પ્રકારનું ટેટસ તમારા સિસ્ટર અને તમારા પોતાનો ફોટો એડ કરી અને આ પ્રકારનું ટેટસ બનાવી શકો છો જો તમે વિડીયોને પૂરેપૂરો જોવો તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ લાઇપમશનનો જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને જે પાસવર્ડ છે ચાર ચારંગનો જે પાસવર્ડ છે આપણે વિડીયોના વોઇસ ઓફરની સાથે બોલેલા છે તમારે પાસવર્ડને ધ્યાનથી સાંભળવાનો છે અને વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને હવે આપણે વિડીયોનો સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયાથી રક્ષાબંધનનું ટેક્સ લખવાનું છે ત્યાં તમારે પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તારા તે ઓપન કરી અહીંયાથી વચ્ચેની બાજુમાં જે ન્યૂ ટેક્સ લખેલું છે એની પર ક્લિક કરી અન્યથી નીચેની બાજુમાં બીજા નંબર ઉપર જે એનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં બીજા નંબર ઉપર અહીંયાથી જે એડિટ લખેલું છે પેન્સિલનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે ન્યૂ ટેક્સ લખેલું છે એના રીતે હટાવવાનું છે અને અહીંયા તમારે ગુજરાતી ફન કન્વર્ડર વેબસાઇટ ઉપરથી રક્ષાબંધન લખી અને તમારે પેસ્ટ કરી દેવાનું છે અને આ પ્રકારનું ટેક્સ તમને તો ગુજરાતી ફન કન્વર્ટર વેબસાઇટ ઉપર લખતા ન આવડતું હોય તો એની ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી જોઈ અને જે વિડીયો છે એ જોઈ તમે શીખી શકો છો ગુજરાતી ફન કન્વર્ટર વેબસાઇટ ઉપર ટેક્સ લખતા શીખી શકો છો તો વિડીયો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી રહેશે તો અહીંયા તમારે જે રક્ષાબંધન ટેક્સ લખેલું છે એના અર્થે પેસ્ટ કરવાનું છે અન્ય તમારે ઓકે પર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયા તમારે એની અંદર ફંટ એડ કરવાનો છે તો નીચેવાળી છે અંશાને સ્ટ્રોલ કરવાનો છે અન્ય તમારે નીચેની બાજુમાં જે બી ફંટ નોઆઈ છે અંશાની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફંટ એડ કરી દેવાનો છે ત્યાંથી આપણે ફંટ એડ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી ફન્ટ એડ કરી દેવાનો છે આ રીતે એડ કરી અને તમારે ટેક્સની જે સાઇઝ છે એના રીતે વધારી દેવાની છે અને અહીંયા તમારે ટેક્સની કોપી કરવાનું છે તો નીચેવાળા જે આઈકનની લાવે છે એને સ્ટોલ કરવાની છે અહીંયા તમારે નીચેની બાજુમાં ચોથા નંબર ઉપર અહીંયાથી કોપીનું વાઈક છે એની પર ક્લિક કરવાનું છે અને આ રીતે ટેક્સને કોપી કરી દેવાનું છે આ તમારે જે પહેલાં નંબર પર સોરી બીજા નંબર પર જે પેન્સિલનું આઈકં છે એની પર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે જે અહીંયાથી આપણે રક્ષાબંધન લખેલું છે અને આ રીતે હટાવવાનું છે અને અહીંયા તમારે આ ઇંગ્લિશ કીબોર્ડ કરી અને અહીંયા તમારે કેપિટલમાં રીતે હેપ્પી લખી દેવાનું છે તો આ હેપી હેપ્પી લખી દઈશું હેપ્પી લખીને ઉપર ક્લિક કરવાનું છે આ અહીંયા તમારે એનો ફંડ ચેન્જ કરવાનો છે તો અહીંયાથી આપણે આ રીતે ફંડ ચેન્જ કરી દઈશું એ ભન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફંડ ચેન્જ કરી દેવાનો છે ત્યાંથી આપણા રીતે ફંડ ચેન્જ કરી દઈશું તો આ રીતે ફંડ તમારી અહીંયાથી ચેન્જ કરી દેવાનો છે અને અહીંયાથી ટેક્સની જે સાઇઝ છે હેપ્પી લખેલું છે એની સાઇઝ તમારી અહીંયાથી આ નાની કરી દેવાની છે નાની કરી આની તમારે એને સ્પેસિંગ આપવાની છે તો અહીંયાથી નીચેવાળી જે લાઇન છે એને સ્ટોલ કરવાની છે અને આથી નીચેની બાજુમાં જે સ્પેસિંગ નવાઈક અને છે એની પર ક્લિક કરીએ આ અન્ય તમારી જે સ્પેસિંગવાળી લાઈન છે એના આર્તી વધારી દેવાની છે ત્યાંથી આ રીતે વધારી દઈશું અને દસ કરી દેવાની છે દસ કરીએ અહીંયાથી આપણે જે રક્ષા લખેલું છે રક્ષાબંધન લખેલું છે એની ઉપર તમારી ત્યાંથી હેપી જે લખેલું છે એના આર્થો સેટ કરી દેવાનું છે સાઇઝ આ નાની કરી દેવાની છે અને આ તમારી અહીંયાથી ટેક્સને સેટ કરી દેવાનું છે ત્યાંથી આપણે બરાબર સેટ કરી દઈશું તો આરતી બરોબર સેટ કરીએ અહીંયા તમારે પાછળવાળું જે બેકગ્રાઉન્ડ છે અને તમારે ત્યાંથી પીએનજી બનાવવાનું છે નીચેની બાજુમાં ચોથા નંબર ઉપર આઈ કંશ એને ક્લિક કરી અહીંયાથી બીજા નંબર પર જે ટ્રાન્સપ્લેટ લખેલું છે એને ક્લિક કરીને પાછળવાળું જે બેકગ્રાઉન્ડ છે એને પીએનજી બનાવી અને તમારી ઉપરની બાજુમાં જે સેવનું આ એક અંશ એને ક્લિક કરી અહીંયાથી લખેલું છે સેવે ઇમેજ એની ક્લિક કરી આ અહીંયા તમારે ઇમેજની અલ્ટ્રા ઉપર સેવ કરવાની છે તરથી અલ્ટ્રા ઉપર સેવ કરી દઈશું તો ટેક્સને સેવ કરી અહીંયા તમારે ફોટોપિયા એપ્લિકેશનને ઓપન કરી દેવાનો છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ઓનલાઈન જે ફોટોપિયા એપ્લિકેશન છે એને ઓપન કરી શકો છો અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો અહીંયા તમારે ફોટો પિયાનું જે એપ્લિકેશન છે અને આર્થ ઓનલાઈનમાં તમારે અહીંયાથી ઓપન કરી દેવાનું છે તો આ રીતે વેબસાઇટ ઉપર ક્લિક કરીને ઓપન કરવાનો છે આ ઓપન કરી અન્ય તમારે એક પ્રોજેક્ટ એડ કરવાનું છે ત્યાં તમારે ઉપરની બાજુમાં ખોણામાં ફાઇલ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે ત્યાં તમારે આ જે ફાઇલ લખેલું છે ખ્વાણામાં આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે અને અન્ય તમારે જે ઓપન લખેલું છે બીજા નંબર ઉપર એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અન્ય તમારે નીચેની બાજુમાં જે ફાઇલ છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એક પ્રોજેક્ટ એડ કરવાનો છે ત્યાંથી જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા તમારે જે પ્રોજેક્ટ છે એના તમારે અહીંયાથી એડ કરવાનો છે માહી એડિટ વાળો જે પ્રોજેક્ટ છે આરતે એડ કરવાનો છે એડ કરી અને તમારે ઉપરની બાજુમાં અહીંયાથી ત્રણ લેયર વાળું અહીંયાથી એક આઈકન છે તમે અહીંયાથી જોઈ શકો છો આપણે માર્ક કરેલો છે ડાયુ બાજુમાં સોરી જમણી બાજુમાં જે ત્રણ લેયર લેયરવાળું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે માહી એડિટવાળું જે ટેક્સ્ટ છે એની ઉપર તમારી અહીંયાથી જે ચોરસ છે આપણે માર્ક કરેલો છે એની પર તમારે અહીંયા આર્થ બે વખત ક્લિક કરવાનું છે ત્યાંથી અહીંયાથી માહી એડિટવાળું જે ટેક્સ્ટ છે જે બોક્સ છે એની પર તમારી અત્યારથી ડબલ વખત આર્થિક ક્લિક કરવાનું છે તો આ ડબલ વખત ક્લિક કરી અને તમારે પાછું જે ત્રણ લેયર વાળું જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને બેક આવવાનું છે અને તમારી ઉપરની બાજુમાં જે ફાઇલનું આઇકન છે ફાઇલ લખેલું છે ઇંગ્લિશમાં એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ત્રીજા નંબર ઉપર અહીંયાથી ઓપન એન્ડ પ્લેસ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે ત્યારે આ ઓપન એન્ડ પ્લેસ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે આ અહીંયાથી પિક્સર લેબનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે આ અહીંયાથી આપણે જે રક્ષાબંધનનું ટેક્સ લખેલું છે એ ને તમારે અહીંયાથી આ એડ કરવાનું છે ત્યાંથી આ એડ કરી દઈશું આ એડ કરી અને અહીંયાથી વાળું જે ટેક્સ છે સાઇઝ તમારે વધારે દેવાની છે તારતે સાઇઝ વધારે દઈશું તો આ રીતે તમારી ત્યાંથી આટલી સાઇઝ કરવાની છે અને અહીંયા તમારે વચ્ચે ટેક્સને સેટ કરવાનું છે આ રીતે સેટ કરી આ અન્ય તમારી ઉપરની બાજુમાં જે ત્રણ અહીંયાથી લેયરવાળું જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયા તમારે જે બેકગ્રાઉન્ડ છે એને તમારે અહીંયાથી હાઇડ કરવાનું છે ત્યાંથી નીચેની બાજુમાં આપણે માર્ક કરેલો છે બેકગ્રાઉન્ડનું જે બોક્સ છે એની સામે તમે અહીંયા જોઈ શકો છો આઈ બાજુમાં અહીંયાથી જે આંખનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે જે બેકગ્રાઉન્ડવાળું બોક્સ છે એના આર્થિક હાઈડ કરવાનું છે આંખના આઈકન પર ક્લિક કરી એના અર્થે હાઈડ કરવાનું છે આ રીતે હાઇડ કરી આ અન્ય તમારી ઉપરની બાજુમાં જે ફાઇલ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અન્ય તમારી નીચેની બાજુમાં સેવ સ્માર્ટ ઓબ્જેક્ટ લખેલું છે આપણે માર્ક માર્ક કરેલો છે ત્યાં તમારે જે સેવ સ્માર્ટ ઓબ્જેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે તો આ રીતે એની પર ક્લિક કરી દઈશું અન્ય તમારે જે ત્રણ લેયરવાળું જાયકન છે એની પર ક્લિક કરવાનું છે અને બેકાનું છે અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે જગ્યા ઉપર અહીંયાથી આપણે માર્ક કરેલો છે માહી એડિટ લખેલું છે એ જગ્યા ઉપર તમારે અહીંયાથી આરતી બે વખત ક્લિક કરવાનું છે જે જગ્યા ઉપર અહીંયાથી માહી એડિટ લખેલું છે એ જગ્યા ઉપર આરતી બે વખત ક્લિક કરવાનું છે આ અહીંયાથી તમે જોઈ શકો છો જે આપણું રક્ષાબંધનનું ટેક્સ જે બની અને તૈયાર થઈ ગયું છે અને તમારે સેવ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે ફાઇલ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી નીચેની બાજુમાં એક્સપોર્ટ એસ લખેલું છે એની પર તમારે અહીંયા આર્થ ક્લિક કરવાનું છે તો એક્સપોર્ટ એસ લખેલું છે એની પર તમારે ત્યાંથી અર્થે ક્લિક કરવાનું છે

તો ટેક્સને સેવ કરી અન્ય તમારે પિક શાર્ટ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી પહેલાં નંબર પર લખેલું છે એડિટિવ ફોટો એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અન્ય તમારે સૌ પ્રથમ ત્યાંથી જે બ્લોર બેકગ્રાઉન્ડ છે એને તમારે આ રીતે એડ કરવાનો છે તો આ રીતે બ્લોર બેકગ્રાઉન્ડને એડ કરી દઈશું આ રીતે બ્લોર બેકગ્રાઉન્ડને એડ કરી અને તમારે એક ફોટો એડ કરવાનો છે અહીંયા તમારે તમારા જે સિસ્ટર છે અને તમારો બંનેનો ફોટો તમારે ત્યાંથી એક ફોટો એડ કરવાનો છે તો નીચેવાળી જે લાઈન છે એને સ્ટોલ કરવાની છે અહીંયાથી નીચેની બાજુ જે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે તમારા સિસ્ટર અને તમારો ફોટો તમારે ત્યાંથી એડ કરી દેવાનો છે ત્યાંથી આપણે ફોટો એડ કરી દઈશું તો આ રીતે તમારે ત્યાંથી તમારા પોતાનો ફોટો અને તમારા જે સિસ્ટર છે એમનો ફોટો તમારે અહીંયાથી એડ પર ક્લિક કરવાનો છે અને આ ફોટાને એડ કરી અને તમારે જે ઉપરની બાજુમાં ઇરેજનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને ચારે બાજુથી ઇરેજ કરવાનો છે તો નીચેની બાજુમાં જે અહીંયાથી ત્રીજા નંબર ઉપર અહીંયાથી બીજું ઇરેજનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી સાઇઝ નીચે લાઈન છે એના રીતે વધારવાની છે અહીંયાથી ઓપોસિટ નીચે છે એના આર્થ ઓછી કરવાની છે અને હાર્ડ નીચ નીચે લાઈન છે એના પણ આર્થ તમારી અહીંયાથી ઓછી કરી દેવાની છે અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના પહેલાં બે અંક છે આઠ જીરો એટલે કે એ સીધો નોટ કરી લેજો અને પાછલા જે બીજા બે છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના વોસ ઓવરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને અહીંયા તમારે ફોટાનો જે ચારે બાજુનો ભાગ છે એને તમારે અહીંયાથી આ રીતે આંગળી ફેરવાની છે અને આ રીતે કરી દેવાનો છે તો ફટાફટ અહીંયાથી આપણે તમને ઇરેઝ કરી અને બતાવી દઈએ તો આ રીતે તમારી ત્યાંથી આંગળી ફેરવાની છે અને ચારે બાજુનો જે ફોટાનો ભાગ છે એને ઇરેઝ કરી દેવાનો છે તો ફટાફટ અહીંયાથી આપણે ઇરેજ કરી દઈશું ਤੋ ਆਰਤੇ ਫੋਟਾ ਨੇ ਚਾਰੇ ਬਾਜੂ ਤੋਂ ਇਰੇਜ਼ ਕਰਿਆ ਅਨਿਯਮਾਰੇ ਫੋਟਾ ਨੇ ਆਰਤੇ ਰੋਟੇਟ ਕਰ ਦਿਆ ਨੂੰ ਸਾਹਰ ਤੇ ਰੋਟੇਟ ਕਰੀ ਅਨਿਯਮਾਰੇ ਇੱਕ ਬਾਜੂ ਆਰਤੇ ਖੁਰਨਾਵਾ ਦਵਾਈਆਂ ਅੰਥੀ ਫੋਟਾ ਨੇ ਸੈਟ ਕਰ ਦਿਆ ਨੂੰ ਛ ਤਿਆਂ ਅੰਥੀ ਆਰਤੇ ਖੁਰਨਾਵਾ ਆਪਰੇ ਅੰਥੀ ਫੋਟਾ ਨੇ ਸੈਟ ਕਰ ਦੇຊੂ ਤੋ ਆਰਤੇ ਦਵਾਨ ਅੰਥੀ ਖੁਰਨਾਵਾ ਫੋਟਾ ਨੇ ਸੈਟ ਕਰਾਉਣਾ ਛ ਤੋ ਆਰਤੇ ਸੈਟ ਕਰੀ ਅੰਥੀ ਥੋੜੂ ਜਿਹਾ ਨੀਚੇ ਵਾਲੋ ਭਾਗ ਛ ਨੇ ਇਰੇਜ਼ ਕਰ ਦੇຊੂ ਤੋ ਆਰਤੇ ਜੇ ਨੀਚੇ ਵਾਲੋ ਭਾਗ ਛ ਨੇ ਥੋੜੂ ਕਰਤੇ ਇਰੇਜ਼ ਕਰ ਦੇຊੂ ਅਨਿਯਮਾਰੇ ਉੱਪਰਨੀ ਬਾਜਮੇ ਜਿਹੜਾ ਰਾਈਟ ਆਈਕਨ ਹੈ ਨੇਪਾ ਕਲਿੱਕ ਕਰਾਉਣਾ ਹੈ ਨੇਪਾ ਕਲਿੱਕ ਕਰੀ ਆਨੀਆਂ ਦੁਬਾਰਾ ਸਕਰੀਨ ਉਪਰ ਕਲਿੱਕ ਕਰਾਉਣਾ ਹੈ ਆਨੀਆਂ ਤੁਹਾਡੇ ਜੀ ਉੱਪਰਨੀ ਬਾਜਮੇ ਤੀਰ ਨੂੰ ਆਈਕਨ ਹੈ ਨੇਪਾ ਕਲਿੱਕ ਕਰਾਉਣਾ ਹੈ ਆਨੀਆਂ ਤੁਹਾਡੇ ਫੋਟੋ ਨੇ ਅਰਥੇ ਸੇਵ ਕਰ ਦੇਵਣਾ ਹੈ ਦਰਤੇ ਸੇਵ ਕਰ ਦੇ ਦਿਸੂ તો ફોટાને સેવ કરી અને તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો ત્યારે તે ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી મેં તમને જે રક્ષાબંધનનો ફૂલ પ્રોજેક્ટ આપેલો છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને અહીંયાથી જે ફૂલ પ્રોજેક્ટ છે તમને ઓપન કરતાં ના આવડતો હોય એની જે લિંક છે તમને ઓપન કરતાં ના આવડતી હોય તો એની પર આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો છે તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો એ વિડીયો જોઈને તમે જે પ્રોજેક્ટવાળી લિંક છે એને ઓપન કરતા શીખી શકો છો અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને તમારે રક્ષાબંધનનો જે ફૂલ પ્રોજેક્ટ છે એના રીતે ઓપન કરવાનો છે આ રીતે ઓપન કરી દઈશું આ ઓપન કરી અન્ય તમારે નીચેની બાજુમાં અહીંયાથી જે પિક શાટવાળી લેયર છેલ્લા નંબર ઉપર અહીંયાથી પિકસાર્ટ વાળી જે લેયર છે એની પર ક્લિક કરવાનું છે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરી અહીંયા તમારે કલરના આઇકન પર ક્લિક કરવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે સ્ટાર જે આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી પિકસાર્ટનું જે ફોલ્ડર છે એની અંદર જવાનું છે અને અહીંયાથી આપણે જે ફોટાને સેવ કર્યો છે એ ફોટાને તમારે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કેના રીતે એડ કરવાનું છે એડ કરી અન્ય તમારે બેક આવવાનું છે બેક આવી અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે બ્લેક સ્ક્રીન વાળી જે ઓવર લે છે એને તમારે અહીંયાથી રિફ્લેસ કરવાની છે ત્યાંથી નીચેની બાજુમાં બીજા નંબર ઉપર અહીંયાથી બ્લેક સ્ક્રીન વાળી જે ઓવર લે છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે નીચેની બાજુમાં જે કલર નું વાઇ અંશે એની ક્લિક કરવાનું છે અને નીચેની બાજુમાં જે સ્ટાર જે વ્હાઈક અંશે એને ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે બ્લેક કલરની જે ઓવર લે છે એને તમારે ત્યાંથી એડ કરી દેવાનું છે ત્યાંથી આપણે એડ કરી દઈશું તો અહીંયાથી તમારે જે બ્લેક કલરની ઊવર લે છે એના તમારે અહીંયાથી આ ત્રીસ સેકન્ડની જે ઓવર લે છે એના આ એડ કરવાનું છે અને અહીંયા તમારે બેક આવવાનું છે બેક આવી અને અહીંયા તમારે લિરિક્સ એડ કરવાનું છે ત્યાં તમારે બેક આવવાનું છે તો આ બેક આવી જશું આ રીતે આવી અને અહીંયાથી લેલેક્સવાળી જે પ્રેસર્ટ છે આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ આપણે સેમ રાખેલો છે જે પ્રોજેક્ટનો પાસવર્ડ રાખેલો છે એ જ પાસવર્ડ અહીંયાથી લેલેક્સવાળી જે પ્રેસર્ટ છે એનો રાખેલો છે તમે એક પાસવર્ડ મેળવી અને બે પ્રેસેટો ઇમ્પોર્ટ કરી શકો છો તો અહીંયા તમારે વાળી જે પ્રેસટ છે એના ઓપન કરવાનું છે ત્યાંથી આપણે આ ઓપન કરી દઈશું અને અહીંયાથી આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવર્ડના છેલ્લા બે અંક છે આઠ પાંચ એટલે કે પંચ્યાસી તો નોટ કરી લેજો આપણે તમને ટોટલ ચાર અંગનો પાસવર્ડ આપી દો છે તમારે નોટ કરી દેવાનો છે તો આ રીતે લેરીક્ષ્સવાળી જે પ્રશ્ન છે એને ઓપન કરી અને અહીંયાથી લેરીક્ષ લખવા માટે અહીંયાથી આપણે જે ફંડ યુઝ કર્યો છે એને તમારે અહીંયાથી પહેલાં ડાઉનલોડ કરી દેવાનો છે નહીં તો અહીંયાથી જે લેરી છે તમને ગુજરાતીની અંદર શો નહીં થાય અને ઇંગ્લિશની અંદર શો થશે તો તમારી અહીંયાથી જે ફંડ છે એને ડાઉનલોડ કરી દેવાનો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો તમારે જે ફંડ છે એને ડાઉનલોડ કરી અને સોંગની જેટલી પણ લાઈનો હોય એની અંદર તમારી અહીંયાથી

તો આ રીતે આવી અને રક્ષાબંધનનો જે ફૂલ પ્રોજેક્ટ છે ઓપન છે ઓપન કરી અને તમારે જે પહેલું લાલ માર્ગ છે જગ્યા ઉપર આવવાનું છે એક અને છ ઉપર જે પહેલું લાલ માર્ગ છે જગ્યા ઉપર આવી અને તમારે તીરની બાજુમાં જે એક પર ક્લિક કરવાનો છે અને અહીંથી નીચેની બાજુમાં ચોથા નંબર ઉપર લખેલું છે પેસ્ટ એકવીસ લેયર એની ક્લિક કરવાનો છે અને આ રીતે એકવીસ લેયર પેસ્ટ કરીને સ્ટાર્ટિંગમાં છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી અન્ય તમારે નીચેની બાજુમાં જે પ્લસ નો એક ક્લિક એની છે મીડિયા પર ક્લિક કરવાનો છે અહીંયાથી આપણે જે ડાઉનલોડનું ફોલ્ડર છે એની અંદર જવાનું છે ફોટો અંદર આપણે અહીંયાથી જે ટેક્સને ડાઉનલોડ કરેલું છે રક્ષાબંધનનું જે ટેક્સ છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે તો ત્યાંથી રક્ષાબંધનનું જે ટેક્સ છે એના અર્થે એડ કરી દેવાનું છે તો આ રીતે રક્ષાબંધનનું જે ટેક્સ છે એના અર્થે એડ કરીને મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે અને રોટેટનું જાય છે બીજા નંબર ઉપર એની પર ક્લિક કરી અહીંયા તમારે ટેક્સને આર્થિક રોટેટ કરવાનું છે તો આ રીતે નેવું ડિગ્રી રોટેટ કરી દેવાનું છે રોટેટ કરી અને અહીંયાથી જે લેરેક્સ છે એની ઉપર તમારે અહીંયાથી ટેક્સને બરાબર સેટ કરવાનું છે તો થોડુંક આ રીતે આગળ આવી જઈશું તો આ રીતે આગળ આવી લિરિક્સની ઉપર તમારી ત્યાંથી ટેક્સ્ટને બરાબર સેટ કરી દેવાનું છે ત્યાંથી આ રીતે સેટ કરી દઈશું તો આ રીતે તમારી ત્યાંથી લિરિક્સની ઉપર આડે પરફેક્ટ તમારી અહીંયાથી સેટ કરી અને અહીંયાથી લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને તમારી જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ છે ત્યાં સુધીની લેન્થ કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને તમે જોઈ શકો છો જે આપણું સ્ટ્રેટસ છે એ બની અને રેડી થઈ ગયો છે તો આશા રાખો છો કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મોસ્ટન ના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ન કરીએ તો ફાટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલું પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળે છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓને જોઈન કરો લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને ગુજુ એડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવું વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારતના વિડીયોને તમારે એક્સપર્ટ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે શેરનું આઈકન છે એને પણ ક્લિક કરી અહીંયા થી નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે એની પર ક્લિક કરીને વિડીયોને એક્સપર્ટ કરી દેવાનો છે